શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. ધર્માધિકમાં જે ગુણ છે તેને પૃથક પૃથક કહે છે. તેમાં ધર્મમાં એ ગુણ છે જે ધર્મને વિશે દ્રઢપણે વર્તતો હોય તેનો પાયો સત્સંગ વિશે અચલ થાય છે. જ્ઞાનમાં એ ગુણ છે જે આત્મા અનાત્માના વિવેકને યથાર્થ સમજતો હોય તો માન અપમાને કરીને તથા સુખ દુઃખે કરીને દુખ્યો થાય નહીં. ને વૈરાગ્યમાં એ ગુણ છે જે ચાર પ્રકારના પ્રલય કરીને સુધી મહારાજ તથા તેના સંત એના વિના બીજે પ્રકૃતિ પુરુષ થી લઈને તૃણ પર્યંત ક્યાંય પ્રીતિ રહે નહીં. જેમાં કોણ છે વૈરાગમાં? વૈરાગ કેમ ઉપજે? જ્ઞાન હોય તો જ વૈરાગ ઉપજે. કોઈ ગુણ ન હોય, કોઈ જ્ઞાન હોય તો વૈરાગ ઉપજે. બહુ મોટું ગુણ છે વૈરાગ. બધા રાગ કઈ આપણે ભોગવીએ છીએ, છતાં વૈરાગ કેમ થાય? જ્ઞાન. કેવું જ્ઞાન? તો એક તો સ્વરૂપનું જ્ઞાન ને બીજું સાંકેત જ્ઞાન. આ બધી ધર્મનું એક ચક્રાવો છે. થાય અને પછી સ્વરૂપમાં પ્રેમ થાય. અને મહિમામાં એક ગુણ છે જે પુરુષોત્તમનો મહિમા સારી પેઠે સમજાણો હોય તો અક્ષરથી લઈને વૈરાજ પુરુષ પર્યંત કોઈની મોટપ મનમાં મનાય જ નહીં. એક વખત તો આ વિચારી જુઓ, આપણે અક્ષર ને ક્યાં જોયો? મહારાજે નથી જોયા. રામકૃષ્ણથી અવતારો ને ક્યાં જોયા? તો કઈ મોટા સદગુરુ આવી વાત કરી ગયા છે એને કઈક અનુભવ હશે, આપણે નથી થયો. ચાલો વિચારીએ, લેટ અસ થિંક અબાઉટ ઇટ. પછી સુલત લાગે, બધું બધું મોટું લાગ્યા છે. ત્યાં સુધી બીજું મોટું લાગે ત્યાં સુધી આની ગહેરાઈ સમજાશે નહીં. ઉદાહરણ છે સ્વામિનારાયણ, ઊંડું છે એટલે શાંત છે. સુખનું પાણી હોય તો અવાજ કર્યા કરે, જીવ ગંભીર છે. પેલાનું વર્ણન છે, ખડખડ્યો ખડખડ વહે વેલો વીર ગંભીર. ઊંડાણ હોય ગંભીરતા. ભક્તિમાં એ ગુણ છે જે વૈરાગ, ભક્તિને તો મૂર્તિમાં ચોંટવાનો સ્વભાવ છે. માટે સાકાર વિના નિરાકારને વિશે કોઈ શાસ્ત્રે કરીને તથા કોઈની વાર્તાએ કરીને પણ કોઈ કાળે પ્રતીતિ આવે જ નહીં. આવે જ નહીં, ગમે તેવી વાર્તા કરે ને, વિદતાપૂર્ણ ભાષા હોય. પણ ભક્તિ એટલે જ અવલંબન આશ્રય. એટલે અનાશ્રયા ને શો બનતે પંડિતા વનિતા લતા. આશ્રય વગર પંડિતા પણ શોભે નહીં. ઘણા વિદ્વાનો પણ, કોઈ રાજા હોય તો રાજ્યાશ્રય લેવો પડે. કાલિદાસ મહાકવિ પણ, એને વિક્રમાદિત્ય પાસે જવું પડ્યું આશ્રય જોઈ. પંડિત પણ અનાશ્રયા ને શો બનતે પંડિતા જોતા વનિતા સ્ત્રી એને આશ્રય જોઈ કે આના પત્ની છે, આની રાણી છે, આની કુંવરી છે. લતા, એકલી લતા હોય તો આમ ઝૂલ ઝૂલ કરીને હવામાં ઉડી જાય, પણ ઝાડની આસપાસ વિતાયેલી હોય એ આશ્રય. ઉલટી એવી લતા હોય કે ઝાડની શોભા વધારે. ભક્તો એવા ત્યાં ગોપાળાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, પ્રેમાનંદ, ગુણાતીતાનંદ, અખંડાનંદ, વ્યાપકાનંદ, આ બધા સંતો ઉલટા મહારાજને શોભા વધારી દીધી. મહારાજે કબૂલ કરી ગયા કે સંતો તમે મને પ્રસિદ્ધ કર્યો.
એ તો જ્યાં છપૈયા જ્યાં કાઠિયાવાડ ભાષા બીજી ખોરાક બીજો પહેરવેશ બીજો સંસ્કૃતિમાં ફરક છતાં સંતોએ મહારાજનું ઓળખાણ કરાવ્યું એમને લાખો લોકો માનતા હતું આ ભક્તિ ભાવ અનાશ રહ્યા નતો બનશે પંડિતા વનિતા લતા નતું ખાઈ ગયા. ઇતિ વાર્તા 451 શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. ભાઈનું બંધ થાય આત્યંતિક પ્રલય ને અંતે ભગવાન ભજવામાં શાંતિ નથી. આપણે મંદિરમાં જઈને નિરાતે છે ક્યાં શાંતિ છે. બાંધકામ ચાલુ જ છે. રાજસ્થાન ના કરતો શું રહી જતો બધા આવીને અહી આવી જતા વેલા મોડા આવે. નવું મંડળ આવ્યું ને કામકાજ ચાલુ. કાલ કેમ આવ્યા નતા બાપા? ક્યાં ગયા હતા? કેમ બીમાર હતા? મને કઈ કોઈ દર્શન બર્શન કરવા ગયા? મુલુંડમાં મંદિર છે આપણું સ્ટેશન પાસે. કરી આવીશ કથા એક વાર. તમે આવ્યા તક નહીં બહુ હવે. આત્યંતિક પ્રલય ને અંતે શ્રીજી મહારાજ અક્ષરધામ ને વિશે જેવા અલૌકિક પાર્ષદ ઐશ્વર્ય અને સામર્થ્ય યુક્ત રહ્યા છે. આ જગ્યા ત્યાં કાયમ છે. આત્યંતિક પ્રલય ને અંતે અંત શેનો? અંત આપના અજ્ઞાન, અંત આપણી વૈરાગ્યહીનતાનો, અંત આપણી જંખનાનો, અંત આપણી વૃત્તિઓનો. આ બધો અંત થઈ જાય તો પછી એને આત્યંતિક પ્રલય કહે. ઈ જ જ્ઞાન પ્રલય. એનું જ્ઞાન થાય તો આ બધું પ્રલય થઈ જાય. પછી એ સદા છે. તમારે બધાને એમને કડક જતન કરી લેવા. કોકની વાત સાંભળી હોય એને પૂર્વે કહ્યું હોય એ તો રાજીપો બતાડવા કેતા હોય. મારા જેવો છોકરા ને મોઢે ઉમરેઠમાં વેદ બોલાવી દીધા. એને કઈ કામ હોય એટલે કર્યું હોય. એવું એનો વારો હતો. એની કૃપા એ તો નથી જ વાત. ઘડી ઘડી બધા પણ વેદ બોલાવ્યા હતા. એ તો વેદ ભૂલાવા આવ્યા. વેદ ને અંતે પામનાર થી શરૂ કીધું. પોતે સ્વયં હતા. આત્યંતિક પ્રલય ને અંતે શ્રીજી મહારાજ અક્ષરધામ ને વિશે જેવા અલૌકિક પાર્ષદ ઐશ્વર્ય અને સામર્થ્ય યુક્ત રહ્યા છે એમ યથાર્થ જાણવા તેને જ્ઞાન કહ્યું. પાર્ષદ યુક્ત રહ્યા છે. આત્યંતિક પ્રલય ને અંતે શ્રીજી મહારાજ અક્ષરધામ ને વિશે જેવા અલૌકિક પાર્ષદ ઐશ્વર્ય અને સામર્થ્ય. પાર્ષદ ઐશ્વર્ય અને સામર્થ્ય. આ પાર્ષદ ને ઐશ્વર્ય ન દેખાય તમને. સામર્થ્ય ન દેખાય. નહી છે એ ખબર તો વાંધો જ કઈ. એ કઈ પાર્ષદ ન દેખાય. ઐશ્વર્ય કઈ જણાય નહીં. સામર્થ્ય એની કઈ ઈચ્છા નહીં. આજે આત્યંતિક
જ્ઞાન થઈ ગયું. આ તો સાધન કાળ માં આવું બધું હોય તો ભાઈ ત્યાં છે ઐશ્વર્યની ઈચ્છા છે આપણે, એટલે ત્યાં ઐશ્વર્ય છે, અનંત ભક્તો છે, પાર્ષદ છે અને ખુબ સમજ છે. આ તો સાધન કાળમાં, જ્ઞાન માર્ગમાં જ્ઞેય પાસે પહોંચ્યા પછી આની જરૂર નથી. ધ્યાતા છે એ ધ્યાન કરે છે, ધ્યેય તો મારા છે, પહોંચ્યા પછી એને હારે કોણ છે ને શું સામર્થ્ય છે એ બધું તો પેલા લે તો એ થાય. આ જાણપણાનો દરવાજો છે ને, આપણે જાણપણાના દરવાજામાં અહીંયા ખુશી જ બધા કે ક્યાં છે પાર્ષદો, ક્યાં છે ઐશ્વર્ય, ક્યાં છે અવલૌકિક પણ. એટલે એ તો પેલા આ બધું પ્રસાર કરતા કરતા જોઈ લેવાનું છે કે આ બધું આવું બધું એની રચના છે. એકવાર એની રચના ઉપર તો આપણને થઈ જાય કે ભાઈ ચાલો આને નથી ઓળખતા, પણ રચના તો ગજબ છે ને મારી, બધું કરાય ફર કે જેને મા રાસ લેતો હોય, પંચાળા કાયમ છે આકાશ, એક નાનામાં નાની ચીજ અંદર ગોળ ગોળ ફેર્યા કરે, કઈ ચેતના છે ફરતું જ છે બધું ગોળ. અને એવી કેટલી આકાશ ગંગાઓ છૂટી છવાઈ અબજો વર્ષે પાછી ક્યાંક ક્યાંક ગોળ ફરતી હોય, અને ચક્રાવો બહુ મોટો છે તો આ મોટા ચક્રામાં થાકી જાવ તો ઉભા રહ્યો થોડી વાર આ જન્મ. પાછી ચેતના થાય એટલે પાછા રાસમાં જોઈને થઈ જાવ. એ રાસ કઈ એવું નથી કે હમણાં જ્ઞાન પછી પાછો ચાલુ જ છે, સતત આત્મા અને પરમાત્માનું મિલન, એમાં થકાવટ, એમાં રોકાવટ અને એમાં સહયોગ ચાલુ જ છે. થાક ઉતરે એટલે પાછા બેસી જાવ, એમાં મંડો ફરવા બંધ જ નથી થતો, સદા અવિરત ચાલુ રહેલો રાસ ભગવાન અને ભક્ત નું મિલન બિંદુ છે, ન્યુક્લિયસ પોઈન્ટ, એપિક સેન્ટર છે. હુકમ થાય કે છે ને એપિક સેન્ટર, મધ્ય બિંદુ ક્યાં છે એમ સમગ્ર બ્રહ્માંડ એપિક સેન્ટર. એક મહારાજ ની મૂર્તિ છે શ્રી હરિજી. આ શું કામ ઘડી ઘડી શ્રી હરિજી મહારાજ, શ્રીજી મહારાજ? આ તો બધું વાંચેલા હતા, વિદ્વાન હતા, એને ખબર પડી ગઈ કે આ છે બાવ ઘનશ્યામ પાંડે. હવે આપણે તો એ નથી મેળવ ઘનશ્યામ પાંડે અત્યારે મનસુદેહ નો એવા સાધન નથી કર્યા કે ભાઈ સપનામાં એ દેખાય કે અંતકરણ મારફત નથી, તો શું કરવાનું? તો આવા મોટા પુરુષ ની વાત વાંચતા હોય, એનો અનુભવ હોય, એની વાત પેલા સાચી માનીએ, સાચી માનશું ક્યારેક રાસ માં જાશું. હું મીરા એક દિન મથુરામાં ગયા, મથુરામાં ગયાતા વાલા મથુરામાં ગયા હતા, હું મીરા એક દિન મથુરામાં ગયા. શું કામ? કૃષ્ણ જ્યાં જાય ત્યાં ગોકુળ જ હોય, મથુરામાં જાય તો ગોકુળ. મહારાજે તો વચનામૃતમાં શિલાલેખ લખ્યા છે, આવો ભક્ત જ્યાં જાય ભગવાનની મૂર્તિ એના સાથે જાય. આપણે તો સુખી છે, મીરાને કોઈ ખાવા નથી. એક ગામ હજી એવું છે રાજસ્થાન જે મીરાને હજી વ્યભિચારિણી ગણે, રાજસ્થાન મેળતા ચિત્તોડની રાણી મેળતા નો બાપ રે. મા બાપે કીધું કે શું કરો, રાજપાટ છોડી ઘર ન છોડી શકતા હો, 600-700 સ્ક્વેર ફૂટ નો બ્લોક હોય નહીં છોડી ન શકતા, રાત છોડી દીધું ચિત્તોડ ઘર. ચમાર ને કુદું કે રહીદાસ છે,
ઉપરાંત થાય સ્વામી તું બચેજો ભાઈ મારા દર્શન દિવ અરે કેવું નહીં પડે એ હારે હારે આ કબીર કે કબીર કબીર ક્યાં કરત હો જાઓ વૃંદાવન ગોપિયન કે નીર મે લાખ થડે કબીર લાખ લાખ કબીર હવે એને કયું જ્ઞાન હતું કયું સાંખ્ય કર્યું તું કયો વૈરાગ હતો ક્યાં ખાસ નોંધાવ્યા હતા પાટલા નોંધાવ્યા હતા એને મનાયશો નિર્મળ ભયો દેશો જમુના નીર પીછે પીછે હરિ કિરણ કહત કબીર કબીર ઈ યાદ કરે આપણે રોજ એને યાદ કરે રોજ સ્તુતિ કરી એક દી એને ન થાય કે મહારાજ ને ક્યાંક અવાજ આવ્યો કાં ભક્ત કેમ છો ન પૂછી અરે એ તો તલપા પડ છે આ જ મહારાજ નો અવલૌકિક પણ આપણે અવલૌકિક એટલે શું અનુભવ નથી ને અવલૌકિક કેમ કહે એક નહીં અવલૌકિક દેખાતું અવલૌકિક છે લૌકિક શું દેખાડું મહારાજ કઈ નહીં અલૌકિક પાર્ષદ ઐશ્વર્ય અને સામર્થ્ય યુક્ત રહ્યા છે એમ યથાર્થ જાણવા તેને જ્ઞાન કહીએ તેને જ્ઞાન કહીએ યથાર્થ જેવા છે એવા અરે વન ફોર્થ જાણો તો જ્ઞાન થઈ જાય પછી વધે વૃદ્ધિ પામે છોડતો રોપો કુપળ ફૂટશે કોક અને કુપળ ફૂટતા ફૂટતા ભક્તિ ના સિંચન થી પ્રેમ ના સિંચન થી એક દિવસ વટ વૃક્ષ થઈ જશે ભક્તો જબાઈ વડલો વાવણી નથી કરી આંબો કેરી નો ગોટલો નાખીએ વાવીએ 20 વર્ષે ફળ દે છે ને આ તરત જ જોઈ છે સવારે નાયા ધોયા સાંધા દર્શન જોયું બાપા અરે દર્શન હે પછી કરવા હા કે ના બોલો તો ખબર પડે ને આમાં કર્યા તો પ્રેમ કરવો જોઈએ ને અરે કેમ કરજો હે ચિંતા મુક્ત થાવ તો થાય ચિંતા નીકળી ગઈ હે ચિંતા નીકળી ગઈ મોટી ચિંતા હતી હમણાં છત્રી ની પાછા એ કે છે તો ચિંતા મુક્ત છું આટા મારી લીધા પાંચ છ હે મુક્ત થઈ ગયા ઠીક છે જડી ગઈ નહી તો અત્યારે ધ્યાન છત્રી માં કોણ ગઠિયો લઈ ગયો હે આ એ પાછી કોકની બદલાયેલી છે એની નથી આ જૂની મૂકીને નવી લઈ આવ્યા છે હે પાછી કહે છે ચિંતા મુક્ત થઈ હું કોણ લપ જો હું કઈ ચિંતા નતું આ બધા છત્રી લઈને વરસાદ પડે છે રાખી દીધું ઉપર અને એના એ ભાવે સ્વતા જ મનુષ્ય રૂપ થયા છે પણ આ અવલૌકિક ઐશ્વર્ય પાર્ષદન સહી મનુષ્ય રૂપ થયા છે એ નહી જી અવલૌકિક હતા એ મનુષ્ય રૂપ થયા એ નહી આ બેઠા છે શું તું મનાતું ઓહો સારી દાસ અરે પણ તેમાં જે કામાદિક સર્વે ભાવ દેખાય છે
એ દિવ્ય છે એમ યથાર્થપણે સમજવું. કામ કામાધિક ભાવ દેખાય એ જોવા આવ્યા છીએ આપણે. ભગવાનમાં કામાધિક ભાવ આ મનાઈ જાય તો એ કઈ દેખાય જ નહીં. સદા અહો અહો ત્યાં કરે મહારાજ ની મનુષ્ય લીલા પણ એમ વાહ વાહ ત્યાં કરે. આખી સભા બેઠી હતી ને એક ભક્ત ને મહારાજ ની મૂર્તિ માં તે જ દેખાવા માંડ્યું. બધાને દેખાતું હતું ના, અને દેખાવા માંડ્યું એ ઓહો ઓહો ઓહો. મહારાજ કાયમ તરની આંગળી કામ કર્યા કરે ચૂપ રે ચૂપ રે. મુક્તાન સ્વામી કે મહારાજ કેમ એને આગળ બતાવો. મહારાજ કે એને તે જ દેખાડો એમાં તો ઓહો ઓહો થવા માંડ્યું. આખી સભામાં બોલવા માંડી ગયો. આપણે કોઈ દી અહો અહો આ મૂર્તિ માંથી થાય તેથી એના સ્વરૂપ નું જ્ઞાન થયું એમ સમજાય. બોલો વાવા. અરે સામાજિક સરળ ભાવ દેખાય છે તે દિવ્ય છે એમ યથાર્થપણે સમજવું તેને વિજ્ઞાન કહીએ. ત્યાં ગોપીઓના તથા બળી રાજાના દ્રષ્ટાંતે કરીને બહુ વાર્તા કરી. એમ છે ને એ જાણતા હતા. એનું જ્ઞાની રહી ગયો ચાલાક ઉદ્ધવ હેલું નહીં એનું ચાલાક હતું. બળીરાજા નો ગુરુ ચાલાક આને તો નીચી જાતિમાં જન્મો હતો. અસુર યોનિમાં જન્મેલો ભગવાન ઓછું ગયો. આજ સુધી એને દ્વારે ઉભા છે. ગોપીને નામ સાંભળે ને દ્વારકાધીશ એની આંખમાં જળજળી આવી જાય. કૃષ્ણ દ્વારકામાં બેઠા હોય તો એ ગોકુળ જોઈએ એને મને. આપણે બધા ગોપીઓના વિરહ ની વાત કરીએ કરે પણ કૃષ્ણ ને જે ગોપીઓનો વિરહ છે એનું કોઈ યાદ નથી. મહારાજ ને એના ભક્ત નો વિરહ છે. આપણે એમ લાગ્યા કરે છે આપણે જ વિરહ છે મહારાજ મેળાનો. એને મળવાની ઈચ્છા છે કારણ કે આ કાળ ચક્ર એવું છે સતત ચાલુ જ છે. સદીઓ વીતી જાય જન્માંતર છતાં એક વ્યક્તિ એવી છે એ આપણી પ્રતીક્ષા કરે છે. ત્યારે ભક્ત આ લપમાંથી છૂટીને મારા પાસે આવે મને મળે. ભક્તને જેમ ભગવાનના સ્વરૂપનું સુખ છે ભગવાનને પણ ભક્તની ભક્તિનું સુખ હોય છે. ક્રિયાત નથી, ત્રીજી વ્યક્તિ નથી. આપણું કોઈ પણ સગું પ્રથમ હોય તો એવું છે. બાહ્ય લઈ જતી અરે વાર્તા 452 જય જય મહારાજ.